કેમ છો? તમે કિલ્લા જોઈ લીધા લાગે છે. ક્યાં? ટીવીમાં? અરે વાહ, મોબાઈલ પર જોયા? સરસ, તમે તો ખૂબ જ હોશિયાર છો. ચાલો આજે આપણે કિલ્લા ઇમારત વિશે વધારે માહિતી લઈએ. તો આજનો આપણો પહેલો મુદ્દો છે યશપાલ ઝીલ અને જીગ્ના ઉપરકોટના કિલ્લાનો પરિચય મેળવે છે, અને હા, તેના નકશાનો પણ પરિચય મેળવે છે. તો ચાલો આપણે તેમાંથી શું કરવા બાકી રહીએ, આપણે પણ તે નકશાનો પરિચય વિડીયો દ્વારા લઈએ. તો ચાલો આપણે વિડીયો જોઈએ. તમે અહીં નકશો જોઈ રહ્યા છો. આ નકશો ઉપરકોટના કિલ્લાનો છે. તો જુઓ, નકશામાં તમે નંબર જોઈ શકો છો. 1 થી 14 નંબર આપ્યા છે. ત્યાર પછી તમે નકશાની આજુબાજુ જુઓ તો એ જ નંબર પ્રમાણે તમને ચિત્રો આપ્યા છે, અને એ ચિત્ર નીચે તમને માહિતી આપી છે કે શેનું ચિત્ર છે, તો તે પણ તમે જોઈ શકો છો. તો એ પ્રમાણે આપણે નકશામાં એ જગ્યા શોધવાની છે, અને એ રીતે આપણે નકશાનું અવલોકન કરવાનું છે. ચાલો હું તમને થોડી માહિતી આપી દઉં. તો તમે નકશામાં જુઓ કે 1 નંબર પર મુખ્ય પ્રવેશદ્વાર છે. હવે ચિત્ર જુઓ તો 1 નંબર પર તમે જોઈ શકો છો કે મુખ્ય પ્રવેશદ્વાર કેવું છે, અને નકશામાં જુઓ 1 નંબર ક્યાં છે. હા, તો એ જગ્યાએ આપણે મુખ્ય પ્રવેશદ્વાર હશે એવું જાણી શકીએ. એ જ રીતે આપણે પાણીના કુંડ, તો એ 13 નંબર છે. તો પહેલાં આપણે ચિત્ર જોઈએ કે 13 નંબરનું ચિત્ર જુઓ, એમાં પાણીના કુંડનું ચિત્ર છે. અને નકશામાં જુઓ 13 નંબર ક્યાં છે. તો જુઓ, વાદળી કલરનું બોક્સ દેખાય છે ને? હા, તે 13 નંબર છે. એનો મતલબ એ છે કે ત્યાં પાણીના કુંડ હશે. તો આ રીતે તમારે નકશાનું અવલોકન કરવાનું છે, અને કઈ જગ્યા ક્યાં છે તેનો પરિચય તમારે લેવાનો છે. તો આપણે નકશાનો પરિચય ખૂબ જ સરસ રીતે લીધો. કઈ જગ્યા ક્યાં છે એનો આપણે નંબર પરથી ખ્યાલ મેળવ્યો, અને તમે વિચારો આટલા નકશામાં કેટલી બધી વસ્તુઓ આવી ગઈ. તો ત્યારના સમયના જે લોકોએ આ કિલ્લો બનાવ્યો હતો, આ ઇમારત બનાવી હતી, તો ત્યારે કેટલો બધો વિચાર કર્યો હશે ને? હા, તો હવે આપણે થોડી દિશાઓની માહિતી લઈએ. હવે તમને ખબર જ હશે કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે અને પશ્ચિમ દિશામાં 8મે, બરાબર ને? તો હું અહીં ઊભી છું, તો તમે વિચારો કે તમે જ્યાં ઊભા છો ત્યાંથી સૂર્ય કઈ દિશામાં ઉગે છે, એટલે કે તમારી કઈ બાજુ ઉગે છે. હા, ધારો કે મારી સામેની બાજુ સૂર્ય ઉગતો હોય તો હું એ દિશા કઈ ગણાવીશ? પૂર્વ દિશા. અને મારી પાછળની દિશા કઈ હશે? પશ્ચિમ. અને આ તરફ ઉત્તર દિશા, અને આ તરફ દક્ષિણ દિશા. તો હું આ રીતે દિશાઓનું અનુમાન કરી શકું છું. તમે પણ સવારે ઉઠો છો, પછી સૂર્ય કઈ દિશામાં ઉગે છે એ જુઓ, અને તેના પરથી દિશાઓ કઈ રીતે નક્કી કરી શકાય તેનો પરિચય તમે લેજો. હવે આપણે નકશા વિશે તો પરિચય લીધો, પણ એ નકશા પરથી આપણે થોડા પ્રશ્નોની ચર્ચા કરીએ. તો ચાલો આપણે પ્રશ્નો જોઈએ. તો આ દરેક પ્રશ્નના જવાબ તમારે આપવાના છે. કેવી રીતે? હા, તમારે નકશાનું અવલોકન કરવાનું છે, અને તેના પરથી તમારે આ પ્રશ્નોના જવાબ સુધી પહોંચવાનું છે. તો આ બધા પ્રશ્નોનો વિચાર તમારે કરવાનો છે. આ હુમલા શા માટે? હવે હુમલાની વાત છે તો રાજાના સમયમાં હુમલા થતા હતા ને? હા, ચાલો તે બાળકો આપણને શું કહે છે તેના વિશે જોઈએ. અમે વાતો કરી રહ્યા હતા ત્યારે જ યશપાલે અમને તોપ બતાવવા માટે બૂમ પાડી. તોપ જોવા માટે અમે પણ ઝડપથી ત્યાં દોડી ગયા. ઝીલ કહે છે, ખરેખર આ તોપ ખૂબ જ મોટી છે,
બાજુમાં જે ગોરા છે તેવા જ એમાં પણ વપરાય છે. દીદી, આ તોપ વિશે અમારે વિશેષ જાણવું છે. તો તમે અહીં ચિત્ર જોઈ રહ્યા છો કે આ તોપનું ચિત્ર છે, દેખાય છે? તમે વિચારો કે આ તોપનો ઉપયોગ કેમ થતો હશે? હા, હુમલા કરવા માટે. તો ચાલો તેમના દીદી આ તોપ વિશે શું કહે છે તે આપણે સાંભળીએ. દીદી, આ તોપનું નામ નીલમ છે, જે દીવની લૂંટમાંથી સુલતાન બહાદુર શાહના હુકમથી મલેક ઇયાઝ અહીં લાવેલા. તેની બાજુમાં જે બીજી તોપ છે તેનું નામ માણેક તોપ છે. આ બંને તોપ ગુજરાતના સુલતાન અને પોર્ટુગીઝો વચ્ચે થયેલી લડાઈમાં વપરાઈ હતી. હવે પહેલાના જમાનામાં રાજાઓ એકબીજા ઉપર ચઢાઈ કરતા હતા, યુદ્ધ કરતા હતા, તેમાંથી તેઓને ઘણું બધું મળતું હતું. ઝીલ, એ સમયમાં આવા હુમલાઓ શા માટે થતા હશે? જુઓ, આવ્યો ને પ્રશ્ન કે ઝીલને પ્રશ્ન થાય છે કે આવું કેમ કરતા હતા ત્યારે? દીદી, તે દિવસોમાં સમ્રાટો અને રાજાઓ આવા યુદ્ધો કરતા. તેઓ નાના રાજ્યને પોતાના રાજ્યનો હિસ્સો બનાવવા પ્રયત્નો કરતા. ક્યારેક મૈત્રી નિભાવવા માટે, ક્યારેક બે પરિવારો વચ્ચે લગ્ન સંબંધો માટે અને ક્યારેક પોતાના રાજ્યનો વિસ્તાર વધારવા માટે પણ યુદ્ધ થતું હતું. હવે તમને ખબર પડી ગઈ ને કે આવા યુદ્ધ શું કરવા થતા હતા? તો કોઈક નાનો પ્રદેશ હોય તો એને મેળવવા માટે. હવે બે રાજા યુદ્ધ કરે, એમાં જે જીતે એ પ્રદેશ એને આપી દેવામાં આવતો હતો. ક્યારેક લગ્ન સંબંધ માટે, તો ઘણીવાર તમને ખબર હોય તો રાજા પણ રાણી મેળવવા માટે આવા યુદ્ધ કરતા હતા. તો આ રીતે તેઓએ લગ્ન સંબંધ માટે પણ યુદ્ધ કરતા હતા, મૈત્રી ભાવના માટે પણ આ યુદ્ધ થતા હતા, અને ક્યારેક પોતાના રાજ્યનો વિસ્તાર વધારવા માટે, એટલે કે તેની સાથે બીજું રાજ્ય લેવા માટે આવું થતું હતું. અત્યારે પણ આપણે જોઈએ છીએ કે ધારો કે આટલી જમીન આની છે તો બીજી લેવા માટે તેને પૈસાથી ખરીદવી પડે છે. અત્યારે આપણી સ્થિતિ આવી છે, પણ પહેલાના જમાનામાં એવું હતું નહીં. પહેલાના જમાનામાં રાજાઓ એકબીજા સાથે લડાઈ કરતા અને જે જીતે એને તે વસ્તુ મળી જતી હતી. તો આમાંથી યુદ્ધ થતું હતું. જીજ્ઞા, મેં સાંભળ્યું છે કે સિદ્ધરાજ જયસિંહની સેના કિલ્લામાં પ્રવેશ કરી શકી નહીં, તેની પાસે પણ ઘણા સૈનિકો અને હથિયાર હતા. હવે આપણે કિલ્લા વિશે માહિતી મેળવી હતી ને, તો અહીં સિદ્ધરાજ જયસિંહની સેના કિલ્લામાં પ્રવેશ કરી શકી નહીં, તેમની પાસે ઘણા બધા હથિયારો પણ હતા. એટલે કે કિલ્લાનું બાંધકામ એટલું સુરક્ષાથી કરવામાં આવે કે કોઈ સેના તેમાં અંદર પ્રવેશી જ ન શકે. ભલે એ લોકો પાસે ગમે તેટલા હથિયાર હોય, પણ જો કિલ્લાની દિવાલો અને આ બધું જો સમજણપૂર્વક બાંધવામાં આવે ને, તો કોઈ રાજા તેના ઉપર ચઢાઈ કરી શકે નહીં. યશપાલ, જો સેના બીજા કોઈ રસ્તાથી આવવાનો પ્રયત્ન કરે તો ગઢમાં છુપાયેલા સૈનિકો દૂરથી જ તેમને જોઈ લે અને હુમલાથી બચવાના પગલાં ભરી શકે. જુઓ, અહીં જેટલા મુદ્દા આવે છે ને, એ આપણને કિલ્લાની કઈ વ્યવસ્થા કેવી રીતે થાય છે એનો પરિચય આપે છે. તો અહીં યશપાલ કહે છે કે જો સેના બીજા રસ્તેથી આવવાનો પ્રયત્ન કરે ને, તો એ કિલ્લામાં છુપાયેલા સૈનિકો તેના ઉપર હુમલો કરી શકે અને તેને બચાવવાનો પ્રયત્ન કરે છે. જીજ્ઞા, ચાલો આંખો બંધ કરીને અનુમાન કરીએ. સેના ઘોડા અને હાથીઓ પર તેમની બંદૂક સાથે આવી રહી છે. તમે પણ કરો આંખ બંધ. કરી દીધી. હવે વિચારો કે એક સેના છે કે જે હાથી અને ઘોડા પર બેસીને બંદૂક લઈને તમારી સામે આવી રહી છે. શું લાગ્યું? દેખાયું ને કંઈ? હા. ઝીલ, અરે નહીં, બંને બાજુના કેટલા લોકો અને સૈનિકો આ યુદ્ધમાં મરી ગયા હશે? લોકો શા માટે યુદ્ધ કરતા હશે? હા, સીલની વાત સાચી છે કે ભલે યુદ્ધ કરે, પણ બંને બાજુ યુદ્ધ કરવાથી લોકો કેટલા મરી જતા હશે? શું કરવા આવું કરતા હશે? યુદ્ધ કરવાનું કામ શું છે? યશપાલ,
બંદૂકો અને તોપો ભૂતકાળની વસ્તુઓ થઈ ગઈ. અત્યારના દિવસોમાં ઘણા દેશો પાસે પરમાણુ બોમ્બ છે. આ પ્રકારનો એક જ બોમ્બ ખૂબ જ નુકસાન પહોંચાડી શકે છે. હવે તોપ છે, ભાલા છે, આ બધા હથિયારો તો પહેલાના સમયના હતા, પણ અત્યારના વર્તમાન સમયના જો હથિયારો હોય તો એ છે પરમાણુ બોમ્બ. તમને ખબર જ હશે કે ઘણા બધા દેશો આ પરમાણુ બોમ્બ બનાવે છે, અને એટલો નાનો ગોરો આખા પ્રદેશને કેટલું બધું નુકસાન પહોંચાડી શકે. એ કદાચ તોપથી પણ એટલું બધું નુકસાન ન થાય, કદાચ બંદૂકથી પણ ન થઈ શકે, એટલું વધારે નુકસાન એ પરમાણુ બોમ્બ દ્વારા થાય છે. તો અત્યારે આપણે પરમાણુ બોમ્બ વિશે વિચાર કરીએ તો એ ખૂબ જ ખતરનાક છે. ત્યાર પછી આપણે એક મુદ્દો લેવાનો છે, શોધી કાઢો. તો એના વિશે આપણે જોઈએ. જે મોટી બંદૂક જેવી તોપ યશપાલે જોઈ તે કાંસાની બનેલી છે. હવે તમને ખબર છે કાંસાની વસ્તુઓ કેવી હોય છે? તમે કાંસાથી બનેલી કઈ કઈ વસ્તુઓ જોઈ છે? તમારે બોલવાનું છે, તમારે વિચારવાનું છે કે તમે કાંસાની બનેલી વસ્તુ કઈ કઈ જોઈ છે. જો હું મારી વાત કરું તો મેં વાટકી, દીવી, થાળી, મૂર્તિઓ, ગ્લાસ અને હા, મેડલ પણ કાંસાના બનેલા હોય છે. તો હું આટલી બધી વસ્તુ વિશે જાણું છું. તમે આ બધી વસ્તુઓ વિશે જાણો છો ને? હવે અહીં આપણે એક શોધવાનું છે કે પહેલાના જમાનામાં લોકો કાંસાની કે તાંબાની વસ્તુઓ કે પિત્તળની વસ્તુઓ બનાવતા હતા, તો એ બધી વસ્તુઓમાંથી અલગ અલગ રચના કઈ રીતે કરતા હશે? તો પહેલાં જે કાંસું હોય કે પિત્તળ હોય એ ઘન સ્વરૂપે હતું, એને ગરમી આપીને પીગારવામાં આવે અને ત્યારબાદ તેને બીબામાં એ પ્રવાહીને નાખીને એ વસ્તુની તૈયારી કરતા હતા. તો આ રીતે તેઓ આ બધી વસ્તુઓની રચના કરતા હતા. હવે આપણે પાણીની વ્યવસ્થા, એટલે કે ત્યારના સમયમાં પાણીની વ્યવસ્થા કઈ રીતે થતી હતી તે પણ આપણે જોઈએ. અહીં તમે જોઈ શકો છો પાણી માટે અદ્ભુત વ્યવસ્થા, યશપાલ બોલ્યો. તો તમે અહીં ચિત્ર જુઓ છો કે આ ચિત્રમાં પાણીની વ્યવસ્થા કઈ રીતે થયેલી છે. તો જુઓ આ ચિત્ર. હવે દીદી કહે છે આ અડીકડી વાવ છે. આ વાવ પૂર્વ પશ્ચિમ 310 ફૂટ લાંબી અને ઉત્તર દક્ષિણ 10.5 ફૂટની છે. તેનો કાંઠો ઘણો જ ઊંધો અને વિશાળ છે. આ વાવમાં કુલ 166 પગથિયા છે. કિલ્લામાં રહેતા લોકો આ વાવમાંથી પોતાની જરૂરિયાત મુજબનું પાણી મેળવતા. હવે આપણે વાવ વિશે પણ ઘણો પરિચય લીધો હતો કે જે દાદર ઉતરીને નીચે જવાય ને, શું કરવા? હા, પાણી લેવા માટે. તો તેને વાવ કહેવાય. તો વાવ વિશે તો આપણે ઘણો પરિચય લીધો હતો. તો તમને વાવ વિશે ખ્યાલ આવી ગયો ને? તો આ કિલ્લામાં પણ એ જ પ્રકારની વાવ હતી. આ વાવ પૂર્વ પશ્ચિમ બાજુથી 310 ફૂટ લાંબી છે અને ઉત્તર દક્ષિણની વાત કરીએ 10.5 ફૂટની છે. ત્યાર પછી ઉપરકોટ કિલ્લાની વાવમાં કુલ 166 પગથિયા નીચે તરફ છે અને આ વાવમાંથી જે લોકોને જેટલી જરૂરિયાત હોય એટલું પાણી લેતા હોય છે. ત્યારબાદ તમે વિચારો કે આપણી આસપાસ પાણી નીચેથી ઉપર કઈ રીતે આવે છે? ધારો કે કૂવો હોય તો કૂવામાં આપણે પાણી ખેંચીને ઉપર લાવીએ છીએ. રેત દ્વારા, કોસ દ્વારા પાણી આપણે વાપરીએ છીએ. બીજું કે વીજળી દ્વારા પાણી કઈ રીતે આવે છે? હા, મોટર દ્વારા આવે છે ને. આપણા ઘરમાં અત્યારની સમયની વાત કરું ને તો મોટર દ્વારા આપણે પાણી ઘણે ઉપર સુધી પહોંચાડી શકીએ છીએ. તો એ એક વીજળીનો ભાગ છે. હવે આપણે ફરીથી નવા ટોપિક સાથે મળીશું. બાય.